નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બીએ સેમેસ્ટર 1 ગુણ વિષય ઇતિહાસ પેપર નંબર 1 અને બીએ સેમેસ્ટર 3 મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર 6 યુરોપનો ઇતિહાસ, આ બંનેનો આજે આપણે આગળનો ટોપિક છે એ લઈશું. તો આગળના ટોપિકનું જે નામ છે એ નેપોલિયન બોનોપાર્ટની કારકિર્દી અને સિદ્ધિઓ. તો નેપોલિયન બોનોપાર્ટે ફ્રાન્સની અંદર કઈ રીતે સત્તા ઉપર આવ્યો અને કઈ રીતે તેણે રાજ્ય વહીવટ ચલાવ્યો તેના વિશે આપણે આ ટોપિકની અંદર ચર્ચા કરીશું. કેવા પ્રકારના એણે સુધારા કર્યા, કેવા પ્રકારના તેણે વિજયો કર્યા, એ બધી ચર્ચા આજે આજના આ ટોપિકની અંદર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે તેની પ્રસ્તાવના ઉપર નજર નાખીએ. તો ફ્રાન્સની ક્રાંતિની અંદર જે ફ્રાન્સની અંદર જે ક્રાંતિ થઈ એ ક્રાંતિએ ફ્રાન્સમાં તો ઠીક છે પરંતુ સમગ્ર વિશ્વમાં એની ઘણી બધી અસરો છે એ દાખલ કરી હતી. અને આ ફ્રાન્સની ક્રાંતિએ પછીથી ફ્રાન્સની અંદર એનું વિકૃત સ્વરૂપ છે એ ધારણ કર્યું અને નિર્દોષ લોકોની હત્યાઓ થવા માંડી, એમને મારી નાખવામાં આવ્યા. આવી રીતે એ થોડા સમય પછી ફ્રાન્સની અંદર ત્રાસવાદનું વાતાવરણ છે એ સર્જાયું અને ફ્રાન્સની અંદર અરાજકતા આવી ગઈ અને તેમાંથી નેપોલિયન બોનાપાર્ટ છે એ ફ્રાન્સને સ્થિર અને સહી સલામત સરકાર આપી હતી. એટલે કે આવું બધું જે વાતાવરણ ફ્રાન્સની ક્રાંતિ પછી જે ઊભું થયું અને ત્યાર પછી નેપોલિયન બોનાપાર્ટની એન્ટ્રી થાય અને એણે ફ્રાન્સની અંદર શું કર્યું હતું કે સ્થિર અને સહી સલામત સરકાર છે એ આપી હતી. તેણે આપ ખુદશાહી ચલાવી હતી પરંતુ ફ્રાન્સની ક્રાંતિના સિદ્ધાંતોને તેણે નડ્યો નહોતો અને એને સિદ્ધાંતોને કોઈપણ પ્રકારના ફેરફારો પણ તેણે કર્યા નહોતા. તે સમ્રાટ બની શક્યો અને તેણે ફ્રાન્સની ક્રાંતિના સિદ્ધાંતોને જાળવવા એ બંને દ્રષ્ટિએ નેપોલિયન બોનાપાર્ટ છે એ આમ જોઈએ તો એના માટે એવું કહેવામાં આવે છે કે નેપોલિયન બોનાપાર્ટ એટલે કે ક્રાંતિનું બાળક. ફ્રાન્સ માટે નેપોલિયન બોનાપાર્ટ છે એ ક્રાંતિનું બાળક હતું અને તેના વિજયો છે એ ખૂબ જ મહાન હતા, પરંતુ તેના સુધારા છે એ એના વિજયો કરતાં પણ વધારે મહાન હતા એવું કહેવામાં આવે છે. અને સત્તાનો મદ છે એ માનવીને વિનાશ તરફ લઈ જાય છે એ આપણે પહેલેથી જ બધાએ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય એને સત્તા આવી જાય અને સત્તાનો અહમ આવી જાય, સત્તાનો મદ એટલે કે અહમ, એ સત્તાનો અહમ આવે એટલે માનવી છે એ વિનાશ તરફ છે એ ધકેલાઈ જતો હોય છે. તો તેવું જ આ નેપોલિયન બોનાપાર્ટ વિશે પણ, એની કારકિર્દી વિશે પણ આવું જ કંઈક પુરવાર છે એ થાય છે. હવે આપણે તેનો બીજો જે પોઈન્ટ છે નેપોલિયન બોનાપાર્ટની કારકિર્દી અને તેના વિજયો એના ઉપર જોઈએ. તો ઈસવીસન એની કારકિર્દી વિશે શરૂઆતમાં જોઈએ તો ઈસવીસન 1769માં નેપોલિયનનો જન્મ છે એ ઇટાલીના કોર્સિકામાં થયો હતો અને એ સમયે કોર્સિકા એ ફ્રાન્સના સામ્રાજ્યમાં આવતું હતું અને એક સામાન્ય સેકન્ડ લેફ્ટનન્ટમાંથી પોતાના આપ બળે અને ફ્રાન્સની ક્રાંતિમાં બનતા ઝડપી બનાવને લીધે તે ઝડપથી આગળ વધ્યો હતો અને અંગ્રેજોને પણ તે સૈન્યમાં હતો એ સમયગાળા દરમિયાન હરાવ્યા હતા અને તેને કારણે તે ખૂબ જ શું થયું હતું કે પ્રખ્યાત બન્યો હતો. દરેક મોરચે હારી જતા ફ્રેન્ચ લશ્કરમાં તેણે નવીન આત્મવિશ્વાસ પૂરવાનું કામ છે એ કર્યું હતું અને તેની કુશળ વ્યૂહરચના અને સફળ નેતાગીરી હેઠળ ફ્રાન્સને વિજયો મળવાની છે એ શરૂઆત થઈ ગઈ હતી. તો 1796માં તેણે શું કર્યું હતું કે ઇટાલીમાં ફ્રાન્સ વતી એણે મહત્ત્વના વિજયો કર્યા હતા. જોકે 1798માં નેલ્સને નાઇલ્સના યુદ્ધમાં, નૌકા યુદ્ધમાં તેનો પરાજય કરી અને તેની મહત્ત્વકક્ષા ઉપર પાર કાપ છે એ મૂક્યો હતો. એટલે કે નેપોલિયન બોનાપાર્ટ છે એ બાળપણની અંદર સૈન્યની અંદર ભરતી થયો હતો
અને ત્યાર પછી એણે ધીમે ધીમે સૈન્યની અંદર એવા બધા વિજયો હાંસલ કરતો ગયો કે એ આગળ વધતો ગયો, અને એમાંથી એ ફ્રાન્સની અંદર એક સર્વોપરી શાસક તરીકે આવી અને પોતાની જે સિદ્ધિઓ છે એ હાંસલ કરી હતી. બરાબર એ જ સમયે ફ્રાન્સમાં ખૂબ જ અરાજકતા વ્યાપી હતી. ક્યારે કે નેલ્સનને જ્યારે નેલ્સના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય થયો તો એ સમયની વાત છે. તો નેપોલિયને ફ્રાન્સમાં આવીને 3 કોન્સલોની સરકાર બનાવી, અને તેમાં પ્રથમ કોન્સલ તરીકે તે પોતે હતો, એટલે કે પોતાની પાસે સત્તા રાખી. અને ઈસવીસન 1799ની અંદર આ કોન્સલ તરીકે પોતે આવ્યો. ત્યાર પછી તેણે ઓસ્ટ્રિયા, પ્રશિયા અને રશિયાનો પરાજય કરી, અને તેમના વિજયને લીધે તે ફ્રાન્સની પ્રજા જે હતી એ પ્રજાની અંદર ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. અને તેણે ફ્રાન્સમાં ઘણા બધા નોંધપાત્ર સુધારાઓ છે તેણે દાખલ કર્યા. 1804માં તે ફ્રાન્સનો સમ્રાટ બન્યો હતો, અને ઇંગ્લેન્ડે 1803માં તેની સામે જે સંઘ બનાવ્યો હતો તે રશિયા, ઓસ્ટ્રિયા અને પ્રશિયા એમાં જોડાયા હતા. અને 1806 સુધીમાં નેપોલિયને ઓસ્ટ્રિયા, પ્રશિયા અને રશિયા એ ત્રણેયનો પરાજય પણ કર્યો, અને રશિયાએ તેની સાથે સંધિ પણ કરી લીધી પછી. અને નેપોલિયન બોનાપાર્ટની સત્તાનો સર્વોચ્ચ શિખર એ આ બાબત સૂચવે છે. તે જમીન પર અજય ગણાવા લાગ્યો, એટલે કે નેપોલિયન બોનાપાર્ટ છે હવે એની સમક્ષ કોઈ જીતી શકતું નહોતું, એ જમીન ઉપર અજય ગણાવા લાગ્યો. જોકે શક્તિશાળી નૌકા કાફલાને લીધે ઇંગ્લેન્ડ છે એ અજય હતું, એટલે કે ભલે નેપોલિયન બોનાપાર્ટ છે એ ફ્રાન્સ લશ્કરની દ્રષ્ટિએ શક્તિશાળી હતું નેપોલિયનના સમયમાં, પરંતુ ઇંગ્લેન્ડનું નૌકા કાફલા એટલે કે એનું જે નેવી હતું એ નૌકા કાફલો છે એ ખૂબ જ શક્તિશાળી હતો, અને એને કોઈ હરાવી શકે તેમ નહોતું. અને ટ્રફાલગારના જે યુદ્ધની અંદર ઇંગ્લેન્ડે શું કર્યું હતું તો કે એનો પરાજય કર્યો હતો, અને પાણી ઉપર પોતાનું પ્રભુત્વ ચાલી રાખ્યું, એટલે કે દરિયાની અંદર નેવીનું જે એનું લશ્કર હતું એ લશ્કર ખૂબ જ શક્તિશાળી હતું, અને તેને કોઈ છે એ હરાવી શકે એમ નહોતું. ઇંગ્લેન્ડને પરાજિત કરવાની ઈચ્છા અને નાલાયક ભાઈઓને ગાદી આપવાની વૃત્તિ આ એની એક ભૂલ હતી. એટલે કે નેપોલિયન બોનાપાર્ટને હવે શું હતું તો કે ઇંગ્લેન્ડને પરાજય આપવો હતો, એટલે એ આ ઇંગ્લેન્ડને પરાજય આપવાની એની ઈચ્છા અને એના જે નાલાયક નબળા ભાઈઓ જે હતા એને ગાદી આપવાની જે એની વૃત્તિ હતી એ એની એક ભૂલ હતી, અને એ ભૂલ ભરેલી નીતિને કારણે ઉપરાંત ઇંગ્લેન્ડનો જે વેપાર હતો એ વેપારને રૂંધી નાખવાની તેની નીતિ હતી, અને સ્પેનનો રાષ્ટ્રવાદ, રશિયા પર ચડાઈ કરવાની ભૂલ, સત્તાનો પ્રમોદ વગેરેની રીતે નેપોલિયન બોનાપાર્ટ છે એનું પતન થયું. એટલે કે આ જે આપણે પોઈન્ટ છે એની અંદર કારકિર્દી અને વિજયો એ બધું ટૂંકમાં આપણે ચર્ચા એની કરી છે. બરાબર છે, તો આ બધી વસ્તુ છે મેં અહીંયા મુદ્દા તમને લખેલા છે. બરાબર, આ મુદ્દાની અંદર તમે જે હું તમને સમજાવું છું એ તમે બધું નોટ્સ બનાવી અને પરીક્ષાની અંદર પણ લખી શકો છો. ઈસવીસન 1815માં વોટરલૂનું યુદ્ધ થાય છે, અને વોટરલૂના યુદ્ધમાં તેનો પરાજય થાય છે, અને છેવટે 1821માં સેન્ટ હેલેના ટાપુ ઉપર તે જતો રહે છે, ભાગી જાય છે, અને ત્યાં તેનું અવસાન થાય છે. આમ છતાં વિજયો અને યુરોપ પર તેની જે પકડ હતી એ પકડને લીધે ઈસવીસન 1799થી લઈ અને 1815 સુધીના યુરોપના ઇતિહાસને એ નેપોલિયન યુગ કહેવામાં આવે છે. એટલે કે નેપોલિયન ભલે વોટરલૂના મેદાનની અંદર એની હાર થઈ અને પછી એને ભાગી જવું પડ્યું અજ્ઞાત ટાપુમાં અને ત્યાં તેનું અવસાન થયું, છતાં એણે જે 1799થી જે સત્તા ઉપર આવ્યો ત્યારથી લઈ અને 1815 સુધીનો જે આખો સમયગાળો છે ને એ યુરોપની અંદર, યુરોપના ઇતિહાસની અંદર એને નેપોલિયન યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજો પોઈન્ટ જે આપણો છે, નેપોલિયન બોનાપાર્ટના સુધારાઓ, એટલે કે નેપોલિયન બોનાપાર્ટે જે કેટલાક સુધારાઓ દાખલ કર્યા એ સુધારાઓ વિશે જોઈએ. તો નેપોલિયન બોનાપાર્ટે તેના વિજયો કરતાં તેના સુધારા અને કાયદા સંગ્રહ માટે ખૂબ જ જાણીતો છે. તે પોતે પણ એવું કહેતો હતો કે મારી કીર્તિ
મેં લડેલા યુદ્ધો કે પ્રાપ્ત કરેલા વિજયોને કારણે નહીં, પરંતુ મારા કાયદા સંગ્રહને લીધે અમર બની રહેશે. એટલે કે પોતે એણે જે કેટલા કાયદા સુધારાઓ કર્યા અને કેટલા કાયદા સંગ્રહો બનાવ્યા એને કારણે એ પોતે એવું કહેતો હતો કે મેં ભલે ઘણા બધા યુદ્ધો કરેલા છે અને એમાંથી ઘણા બધા વિજયો પણ પ્રાપ્ત કર્યા છે, પરંતુ મારી સિદ્ધિ છે, મારી કીર્તિ જે છે એ આને કારણે અમર નથી બનવાની, પરંતુ મારી સિદ્ધિ છે એ મારા કાયદા સંગ્રહને કારણે અમર બની રહેશે. તે ખૂબ જ હોશિયાર અને કુશળ સેનાપતિ હતો અને આ ઉપરાંત એક મૌલિક દ્રષ્ટિવાળો, દીર્ઘ દ્રષ્ટિવાળો વહીવટકર્તા પણ હતો અને તેણે ફ્રાન્સને અલગ અલગ પ્રાંતો, જિલ્લાઓ અને તાલુકાઓમાં વહેંચી અને ખૂબ જ સારો એવો વહીવટ છે એ દાખલ કરી અને એમાં વહીવટી અધિકારીઓને નિમણૂક કરી અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે એ ફ્રાન્સની અંદર તેણે ઊભી કરી હતી અને અરાજકતા જે હતી એ અરાજકતા દૂર કરવાનો પ્રયત્ન તેણે કર્યો અને પ્રજા પર સમાન કરવેરા નાખ્યા અને તેની વસૂલાત એ કોણા તો કે સરકારના હાથમાં રાખી અને તેણે બેંક ઓફ ફ્રાન્સની સ્થાપના પણ કરી. તો આ નવા ધોરીમાર્ગો અને પુલો પણ બનાવ્યા, જૂની નહેરો અને જળાશયોને પણ સમારકામ કરાવ્યું, બંદરો આધુનિક સગવડવાળા બનાવ્યા, વેપારી પાસેથી લેવાતી જકાત એણે બંધ કરી દીધી અને તેના આર્થિક સુધારાઓથી ખેતી, વેપાર વાણિજ્ય અને ઉદ્યોગોને પણ ઉત્તેજન મળ્યું. તેણે શિક્ષણમાં પણ સુધારાઓ કર્યા, પ્રાથમિક શિક્ષણને ફરજિયાત કર્યું અને ફ્રાન્સની અંદર યુનિવર્સિટીની પણ તેણે સ્થાપના કરી અને ઉચ્ચ શિક્ષણ અને માધ્યમિક શિક્ષણને આ યુનિવર્સિટીને અંકુશની હેઠળ તેણે મૂકી દીધા. તો આવા વિવિધ સુધારાઓ છે એ નેપોલિયન બોનાપાર્ટે પોતાની કારકિર્દી દરમિયાન પોતે સત્તા પર આવ્યા પછી એણે કરેલા હતા અને એને કારણે તે પોતે એની કીર્તિ છે એ અમર બની ગઈ છે. તો તેના કાયદા સંગ્રહો જે છે એના માટે એણે એક સમિતિ પણ નિમ્યું હતી અને જાતે પણ એની અંદર રસ લેતો, એટલે કે કાયદા બનાવવા માટે અધિકારીઓની એક સમિતિ બનાવી હતી અને અધિકારીઓ કાયદા નક્કી કરતા અને એમાં પોતે પણ હાજર રહેતો. તેણે દીવાની, ફોજદારી, વેપારી, શિક્ષણ વિષયક વગેરે કાયદાઓ છે એ એણે બનાવ્યા હતા. તેમાં ફ્રાન્સની ક્રાંતિના મહાન સિદ્ધાંતો એના મૂર્તિમંત છે, એટલે કે એના ફ્રાન્સની ક્રાંતિના જે સિદ્ધાંતો હતા, સમાનતા, બંધુતા વગેરે જે એ સિદ્ધાંતો એમાં જોઈ શકાય છે, ફળીભૂત થાય છે. ફ્રાન્સ ઉપરાંત આજે પણ દુનિયાના ઘણા રાષ્ટ્રોના કાયદા સંગ્રહોના પાયામાં એ નેપોલિયન બોનાપાર્ટના કાયદાના સંગ્રહ જોવા મળે, એટલે કે વિશ્વમાં બીજા જે કંઈ પણ દેશોની અંદર કાયદા સંગ્રહ બન્યા છે એનો જે પાયો છે, મૂળભૂત પાયો, એમાં નેપોલિયન બોનાપાર્ટના કાયદાઓ છે એ આપણને નજર સમક્ષ એ જોવા મળે છે. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ જે આગળનો છે, નેપોલિયન બોનાપાર્ટનું મૂલ્યાંકન. તો નેપોલિયન બોનાપાર્ટનું આપણે મૂલ્યાંકન કરવું હોય સમગ્ર લક્ષી તો કઈ રીતના કરી શકીએ, તો કે નેપોલિયન બોનાપાર્ટની જે પ્રતિમા હતી એ બહુમુખી હતી અને ખૂબ જ અદ્વિતીય હતી એવું કહી શકાય. તેની યાદશક્તિ જે છે એ ખૂબ જ તેજ હતી, કલ્પના શક્તિ એ ખૂબ જ તીવ્ર હતી અને ઈચ્છા શક્તિ છે એ ખૂબ જ પ્રબળ હતી. તે સફળ સેનાપતિ અને કુશળ વહીવટકર્તા પણ હતો અને એક ઉચ્ચ કક્ષાનો મુત્સદી વ્યક્તિ પણ નેપોલિયન બોનાપાર્ટ છે એ હતો અને આશરે 16 વર્ષની સુધી યુરોપના મુખ્ય બનાવો તેની હિલચાલો મુજબ ચાલતા હતા અને એને કારણે જ 1799થી ઈસવીસન 1815 સુધી, હમણાં મેં તમને અગાઉ કીધું એમ, એ સમયને યુરોપના ઇતિહાસનો નેપોલિયન યુગ તરીકે એ ઓળખવામાં આવે છે. તો આપણે ટૂંકમાં નેપોલિયન બોનાપાર્ટની કારકિર્દી વિશે જોઈએ. આમ તો ખરેખર સમયનો અભાવને કારણે આપણે બધું ન કરી શકીએ, પણ નેપોલિયનને ખરેખર એક વખત વાંચવા જેવો છે, એને એના કાર્યો, એના કાયદા સંગ્રહો એ ખરેખર એક વખત વાંચવા જેવા છે, ખૂબ જ ઉત્તમ પ્રકારના છે. હા, એનામાં ખામી જે હતી, એનો જે અભિમાન હતો સત્તાનો, એ વિશ્વ વિજેતા એ બધે કરવા પોતે પણ નીકળો હતો સિકંદરની જેમ કે હું અજય છું,
અને બધાય સામે યુદ્ધ કરી, એને કારણે એનું જે પતન છે એ થયું હતું આપણે એવું કહી શકીએ. બસ, તો આજે આટલું જ. જય ભારત.